નમસ્કાર મિત્રો શું તમે જાણો છો બંધારણની રચના કેવી રીતે થઈ બંધારણની પ્રથમ બેઠક ક્યારે મળી બંધારણના કાયમ અધ્યક્ષ કોણ બન્યા બંધારણ ઘડવામાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો આ તમામ બાબતો તમને એક વિડિયોમાં જોવા મળશે તો તમે આ વિડિયો ધ્યાનથી નિહાળજો તમને ખૂબ મજા આવશે આવનારી પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પણ પૂછાશે તો વિડિયો ચાલુ કરીએ

એમ એમ રોયને આવ્યો હતો ત્યારબાદ કેમિનેટ મિશન ઓગણીસસો ને છેતાતાલીસમાં ભારત આવ્યું તેની ભલામણથી ઓગણીસસો ને છેતાલીસમાં બંધારણ સભાની રચના થઈ તેની પહેલી બેઠક નવ ડિસેમ્બર ઓગણીસસોને છેતાતાલીસનો રોજ મળી અને ડૉક્ટર સત્યદાનંદ સિંહાને પ્રથમ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારબાદ અગિયાર ડિસેમ્બર ઓગણીસસોને છેતાલીસના રોજ બીજી બેઠક મળી અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા સર બેનેગલ નરસિંહ રાવને બંધારણના સલાહકાર અને અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખરડા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા બંધારણના નિર્માણ માટે અગિયાર જેટલા સત્રોનું આયોજન થયું અને ચોસઠ લાખ જેટલા રૂપિયાનો ખર્ચ થયો ચોવીસ જાન્યુઆરી ઓગણીસસો ને પચાસનો રોજ બંધારણ સભાની અંતિમ બેઠક મળી હતી બંધારણના સ્વીકાર છવ્વીસ જાન્યુઆરી ને ઓગણપચાસ નો રોજ થયો હતો પરંતુ બંધારણ નો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ રોજ થયો હતો આ તારીખ નક્કી કરવા પાછળનું પણ એક કારણ હતું રાષ્ટ્રીય કોંગ્રેસ લાહોર અધિવેશનમાં માં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસ ના રોજ પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવણ ઠરાવ પસાર કર્યો હતો છવ્વીસ જાન્યુઆરી ના દિવસે આપણા દેશના રાષ્ટ્રપતિ એવા રામનાથ કોવિંદ દિલ્હીના લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તો આપણે સૌ બંધારણમાં દર્શાવેલા અધિકારો ભોગવી લઈએ અને ફરજોનું પાલન કરીએ જય હિન્દ